हेलो स्टूडेंट, वेलकम टू द फोर्थ स्टैंडर्ड गुजराती। बाळको, आ छे आपणी बुलबुल बुक अने पेज नंबर 51 બધાએ ओपन करवानो छे अने एक्सरसाइज छे एक मात्रावाळा अक्षर फरते कराओ। तो जेम ब ने माथे एक मात्रा छे तो बेस, एवी रीतना आगळ जोईए छे। मने तो आमां न म पण न ने माथे मात्रा ने मने, गाय वास दादा पछी एक मात्रा, केम तो कोने माथे मात्रा केम, ए रीतना शब्द बने छे। आगळ जाओ, वरसाद रास बहन, अवाज वेर काका, राजा आवे बेसे, सामे जार मगज। आ रीतना वाँचवानो छे तमारे। आमां मूळाक्षर ओळखी सर्कल करो। अहीं बार क लख्युं छे तो आपणे अंदरना शब्दमां आपणे क शोधीने सर्कल करवानो छे। कनक चमक, पछी ब ब ऊपर आपणे सर्कल करवानो, बजार अजब अकबर। तो ब ऊपर सर्कल करीशुं, ज्यां पण ब हशे ते आपणे सर्कल करीशुं। ए रीतना ज अक्षर अचल, तो ऊपर आपणे करीशुं। अछत अनाज, तो आनी पर आपणे सर्कल करीशुं। पछी आगळ छे चमचम, तो छ ऊपर करीशुं। छत अछत, अने कानो आनी ऊपर आपणे सर्कल करीशुं। आकार आपणे આવજે। આગળ છે મૂળ અક્ષર ઓળખવા માટે અને માથે માત્રા એ, તો એરણ એકતા એકનાથ, એની ઉપર આપણે સર્કલ કરીશું। સરખા શબ્દો જોડાઓ, તો અહીંયા લખ્યું છે એરણ, તો એરણની સાથે એરણ જોડીશું। આગળ છે આગબોટ, તો આગબોટની સાથે આગબોટ જોડીશું આપણે। આગળ છે છત્રી, તો છત્રીની સાથે છત્રી જોડીશું। કમળ સાથે જોડેલું છે, બરણી બરણી સાથે જોડીશું, અનાનસ અનાનસ સાથે જોડીશું। આગળ છે બાળકો ખૂર્તા અક્ષર મૂકો। ખૂર્તા અક્ષર, ખૂર્તા મૂળાક્ષર લખાવો, એટલે પિક્ચર આપેલા છે અને એમાં જે ખૂર્તા મૂળાક્ષર હોય એ આપણે લખવાના છે। આ કમળનું આપેલું છે, તો ક મ ળ કમળ। આ કયું ચિત્ર આપેલું છે બાળકો? કાબરનું આપ્યું, તો કા બ ર। આગળ આ કયું ચિત્ર આપેલું છે? અ ના ન સ અનાનસ। આ કયું ચિત્ર આપેલું છે? એરો કરેલું છે, તો એડી એડીનું ચિત્ર આપેલું છે। નમૂના મુજબ માત્ર લગાવી લખાવો, તો અહીંયા બધા એ રીતના લખ્યું છે ક કા ક કે ક કા ક કે, તેવી રીતના જ મ મા મ મે મ મા મ મી, એ રીતના જ નાનું લખવાનું છે। ન ના ન ને ન ના નની, પછી આગળ આપણે સનું લખવાનું છે, માત્ર આવી રીતના જ લખવાની છે। સ સા સ સે સ સા સ સે, દનો પણ એવી રીતના જ માત્ર લખવાની, દ દા દ દે દ દા દ દે। આગળ રીતના જ બ ને કરવાનું છે, બ બા બ બે બ બા બ બે। આગળ છે અનુ પણ એવી રીતના લખવાનું, અ આ અ એ
અ આ અ એ એવી રીતના જ બાળકો તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. કરશો ને બાળકો? થેન્ક યુ.